તો બનાસકાંઠાના ધરેડા ગામમાં લોકોને ડરાવાતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ ઉમેદવાર યનીબેન ઠાકોરે ભાજપ પર આ પ્રકારના આરોપ લગાવ્યા છે. સીઆરપીએફની ખોટી નંબર પ્લેટ્સ લગાવીને લોકોને ડરાવાયા છે. લોકોને ડરાવી ભાજપમાં મતદાન કરાવાતું હોવાનો આરોપ લગાવાયો છે. ચૂંટણી પંચ યુવક સામે ફરિયાદ દાખલ કરે તેવી માંગ ગેનીબેને કરી છે. આજે આ ધરેડા પ્રાથમિક શાળામાં મતદાન મથકમાં મુલાકાત લેતા જે આ સીઆરપીએફ પોલીસની ખોટી રીતે પ્લેટો લગાવી અને આ ચૌધરી સમાજના યુવાનો એ લોકોને દબાવવા માટેના રોપ કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. ચાલુ મતદાને આ હાલ જ આપણે જે આ છોકરો જે સામે ઊભો છે એનું નામ છે પ્રકાશ ચૌધરી પાલનપુરનો, કે પાલનપુરને ના કાંઈ લેવા દેવા નથી, છતાં પણ આ ગામમાં આવીને મતદારોને દબાવી અને વોટિંગ ભાજપમાં કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. એટલે જિલ્લા પોલીસ વડાને ચૂંટણી પંચને મારી વિનંતી છે કે એમના સામે એફઆઈઆર કરીને કાયદેસરની કાર્યવાહી કરે.